નમસ્કાર, ટીવી 13 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને સવારે 8 વાગે હું છું આપની સાથે માલવી. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે. રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં થશે. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન સમારોહ કરવામાં આવશે. સવારે 8:15 એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળે ભાવાંજલિ પણ કરશે અર્પણ. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વિકાસના કાર્યનું લોકાર્પણ પણ કરવામાં આવશે. 118 કરોડના વિકાસના કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. સવારે 8:15 એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવશે. આ સાથે જ લોકાર્પણ કરવામાં આવશે. જે પ્રમાણે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે લોકાર્પણનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં કરવામાં આવશે. જે પ્રમાણે લોકાર્પણનો કાર્યક્રમ પણ છે તે કરવામાં આવશે. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે થશે. આ સાથે જ રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન સમારોહનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જે પ્રમાણે સવારે 8:15 એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળે ભાવાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. આ સાથે જ જે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પૂર્વ સંધ્યાએ વિકાસના કામો છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. 118 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં થવાની છે. એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે થશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન સમારોહ રાખવામાં આવ્યો છે. આ સાથે જ આપણી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે. અરુણ, સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કાર્યક્રમ નડિયાદમાં યોજાવાનો છે, શું વિગતો? જે સ્વાતંત્ર્ય પર્વ આવતીકાલે 15 ઓગસ્ટ છે અને 15 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની 14મી તારીખ એટલે કે આજનો દિવસ અને આવતીકાલે રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે, ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાવાની છે. નડિયાદ ખાતે સમગ્ર રીતે આન બાન ને શાંતિ અને એકવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સૌથી મહત્વપૂર્ણ રાજ્યપાલની ઉપસ્થિતિમાં જે એટ હોમ કાર્યક્રમ યોજવામાં આવશે તેમાં પણ આજે મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. સૌથી મહત્વપૂર્ણ રીતે આવતીકાલે સમગ્ર આન બાન ને શાનપૂર્વક અનેકવિધ જિલ્લાઓમાં પણ એટલે કે નડિયાદની રાજ્યકક્ષાએ ઉજવણી કરવામાં આવશે, ત્યારે રાજ્યના સમગ્ર તમામ જિલ્લામાં ધ્વજવંદનનો કાર્યક્રમ મહત્વનો યોજવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ રીતે દરેક સરકારના પ્રધાનમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે રીતે જિલ્લાની ફાળવણી કરી દેવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આવતીકાલે સવારે 8:15 એસઆરપી ગ્રાઉન્ડ નડિયાદ ખાતે સ્વાતંત્ર્ય પર્વનો ધ્વજવંદન ફરકાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેશે અને ખાસ કરીને દેશ ભાવના અને એકતાનો સંદેશ આપે અને તેના પ્રમાણે ધ્વજવંદનના કાર્યક્રમ પછી દૂર જ તેઓ પ્રજાજોગ સંદેશ પણ આપશે. એકંદરે કહી શકાય કે વર્તમાન સમયમાં જે રીતે એકતા અને સદભાવનું વાતાવરણ ચોમેર સમય અને તદ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ તે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે હર ઘર તિરંગા જે અભિયાન શરૂ કર્યું છે ને તેના સંદર્ભમાં ભાગરૂપે દરેક ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે અને રાષ્ટ્રધ્વજની ભાવના રાષ્ટ્રધ્વજના માધ્યમથી એકતાનો સંદેશ સમગ્ર ઘર ઘર સુધી પહોંચે અને સમગ્ર દેશ ગુજરાતના માધ્યમથી સમગ્ર દેશમાં આ સંદેશો ફેલાવવા માટેનો પ્રચાર પ્રસાર કરવા માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને મુખ્યમંત્રી પણ તેમાં આ વખતે ઉપસ્થિત. 14મી અને 15મી બંને દિવસ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે નડિયાદ ખાતે ઉપસ્થિત રહેશે. અનેકવિધ કાર્યક્રમો, ખાસ કરીને નડિયાદના જે વિકાસ કાર્યો છે, લોકાર્પણ કાર્યક્રમો છે, તેમાં પણ તેમના તે ઉપસ્થિત રહેશે. અને ખાસ કરીને પ્રાપ્ત થયેલી વિગત મુજબ 128 કરોડના સમગ્ર નડિયાદ જિલ્લામાં જે લોકાર્પણ કાર્યક્રમો છે તેમનું પણ તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર વિગતો આપવા બદલ. જે પ્રમાણે 118 કરોડના વિકાસ કામોનું અહીંયા લોકાર્પણ કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળે ભાવાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે થશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ પણ યોજાવાનો છે. સવારે 8:15 એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.